शोभित देसाई साहब के लिए भी कहूंगा कि जलते बुझते हुए जुगनू की तरह रहता हूं, मैं तेरी आंख में आंसू की तरह रहता हूं, सब मेरे चाहने वाले हैं, मेरा कोई नहीं, मैं भी इस मुल्क में उर्दू की तरह रहता हूं। जलते बुझते हुए जुगनू की तरह रहता हूं, मैं तेरी आंख में आंसू की तरह रहता हूं, सब मेरे चाहने वाले हैं, मेरा कोई नहीं, मैं भी इस मुल्क में उर्दू की तरह रहता हूं। मोहतरम जनाब शोभित देसाई साहब, आप तालियों के साथ उनका इस्तकबाल फरमाएं। वैसे भी ख्वातीन हज़रात, गज़ल में उर्दू की छोटी बहन गुजराती है, इसके लिए मैंने स्टेज पर से नीचे आकर गज़ल पढ़ने की कोशिश की है। क्या कहने हैं, वाह वाह वाह। सऊदी पहला तो एक शख्सियत जो मौजूद न थी, નિલેશ ભાઈ ના ટીનુ ના તખલ્લુસથી જે ગઝલ લખે છે, એમના માતુશ્રી, એમના પપ્પા જોડે વાત થઈ હમણાં 4-5 દિવસ પહેલા, એમની વાત કરતા કરતા હું મારી માને, એટલે કે બાપુની માને અને બાપુની દીકરીને, જે બંને એક સાથે છે મારી માં, એને યાદ કરીને અને આપણી સર્વની માને યાદ કરીને તમારી સમક્ષ એક મુક્તકથી શરૂઆત કરવા માંગુ છું કે ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બૂંદ બૂંદથી માનું ઉધાર નીકળે છે। ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બૂંદ બૂંદથી માનું ઉધાર નીકળે છે, ભલે ને 7 જન્મની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે। હમણાં જ અમારે રમઝાન પત્યો બાપુ, અને બહુ સરસ વાત કરી કે કેવી રીતે બધા એકમેક થઈ ગયા છે, મેં ઇસ મુલ્ક મેં ઉર્દુ કી તરહ રહેતા હું, તો હું એક ગુજરાતી હિન્દુ કઈ રીતે રમઝાનને મૂલવું છું એ મારા તગઝુલ અંદાજમાં જોઈએ બાપુ। થઈ રાતે મયની ગુનેગારી, વાહ વાહ। હવે રદીફ બધા મારા મિત્રો બોલશે અહીંયા। થઈ રાતે મયની ગુનેગારી, વાહ વાહ, અને તારી કિટ્ટાની લાચારી, વાહ વાહ। એટલે ટૂંકમાં ટીનું, રાત્રે હું મસ્ત હાલતમાં 4-5 લગાડીને ગયો, પત્નીએ દરવાજો ખોલ્યો અને એનો મૂડ અપસેટ થઈ ગયો અને એને કિટ્ટા કરી દીધી। બાપુ કથા જોજો। થઈ રાતે મયની ગુનેગારી, વાહ વાહ, અને તારી કિટ્ટાની લાચારી, વાહ વાહ, ધર્યા હોઠ પર હોઠ, સૂરજ ઢળ્યો ત્યાં, અબોલાના રોઝાની ઇફતારી, વાહ વાહ। તો બાપુ અહીંયા વેદ ખોટા પડી રહ્યા છે। આપ કહો છો કે 7 જે આમન્યાઓ આપે કહી, એમાં બીજું મદ્યપાનનું વાતાવરણ વિશે આપે વાત કરી, તો બાપુ જે પરમાત્માએ બનાવી છે અને ઉમર ખૈયામે જે ઓળખી છે, એ પવિત્ર મદિરાને મારા બાપ આપ સાકી બનીને પાઈ રહ્યા છો, પછી કઈ રીતે અમે એને એને ગ્રહણ કર્યા વગર રહી શકીએ। તો આપની વ્યાસપીઠને મતલો અર્પણ છે, વ્યાસ સમક્ષની હાજરીમાં જપાતી અહીં ઘૂંટડાની જ તસ્બી, નમાઝો અને પ્રાર્થના ટાંગે દ્વારે, જપાતી અહીં ઘૂંટડાની જ તસ્બી, નમાઝો અને પ્રાર્થના ટાંગે દ્વારે, ભૂલી સૌ દુકાનો, બની સાવ હળવા, શરાબી બને આવે હોવું પ્રસારે। શિશુવયમાં જે એક મૂર્તિ ઘડી હતી
યુવાનીમાં જાણ્યું એ અદ્દલ તમે છો, શિશુ વયમાં જે એક મૂર્તિ ઘડી હતી યુવાનીમાં જાણ્યું એ અદ્દલ તમે છો, તમે આ ભવે તો અમારા થયા નહીં, ફરી જન્મ લેવાનું બનશે અમારે. શેર દેખના સાહેબ, ગણિતો ઠર્યા સાવ ખોટા સદંતર, કદી એષણાઓનો અંત જ ના આવ્યો. ગણિતો ઠર્યા સાવ ખોટા સદંતર, કદી એષણાઓનો અંત જ ન આવ્યો. બહુ તે તો આપ્યા કર્યું જિંદગી ભર, હંમેશાનું માંગ્યા કર્યું મેં વધારે. અને ક્ષિતિજેથી સોનેરી કેડી બિછાવીને દરિયા ઉપર સૂર્ય જ્યાં સહેજ અટક્યો, ક્ષિતિજેથી સોનેરી કેડી બિછાવીને દરિયા ઉપર સૂર્ય જ્યાં સહેજ અટક્યો, ભર્યું ડગલું ચાલીને પહોંચી ગયો હું, બધા રહી ગયા જોવાવાળા કિનારે. અને સાહેબ છેલ્લો શેર છે, હવા ના પ્રવેશી શકે એક ચપટી, ચોમેરથી બંધ છે સૌ દિવાલો. હવા ના પ્રવેશી શકે એક ચપટી, ચોમેરથી બંધ છે સૌ દિવાલો. મરણ પામવું છે અનિવાર્ય, કિંતુ વગર શ્વાસે જીવી શકે એ પધારે. જપાતી અહીં ઘૂંટડાની જ તસ્બી, નમાઝો અને પ્રાર્થના ટાંગે દ્વારે, ભૂલી સૌ દુકાનો બની સાવ હળવા, શરાબી બને આવે હોવું પ્રસારે. એક બીજી ગઝલના ત્રણ ચાર શેર જોઈએ. આવું અજવાળું, આવું અજવાળું, આવું અજવાળું ના ઉગે ધણમાં, આવું અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબારણમાં. આવું અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબારણમાં. આજે તે આંખ ફેરવી લીધી, આજે તે આંખ ફેરવી લીધી, કાલે બેઠો તો તારી પાંપણમાં. આજે તે આંખ ફેરવી લીધી, કાલે બેઠો તો તારી પાંપણમાં. સહેજ ઉંમર વધી હો વર્ષાની, સહેજ ઉંમર વધી હો વર્ષાની, એમ લાગી રહ્યું છે શ્રાવણમાં. સહેજ ઉંમર વધી હો વર્ષાની, એમ લાગી રહ્યું છે શ્રાવણમાં. અને રેતી આવી રૂપાળી તો ના હોય, રેતી આવી રૂપાળી તો ના હોય, કચ્છની વાત કરું છું, રેતી આવી રૂપાળી તો ના હોય, ક્યાંક કૂવો છુપાયો છે રણમાં. રેતી આવી રૂપાળી તો ના હોય, ક્યાંક કૂવો છુપાયો છે રણમાં. અને વૃદ્ધો સામાન્યતઃ ઉઠી વહેલા, ઘરમાં મા બાપને આપણે રાતના 2-2.5 વાગે ક્યારેક દીવાનખાનામાં આંટા મારતા જોઈએ, અને આપણે એમને પૂછીએ કે કેમ આ અત્યારે પપ્પા જાગો છો, ત્યારે પપ્પા જનરલી, મારા બાપાએ મને એમ કહેલું કે ઇન્સોમનિયા થઈ ગયો છે. ખોટી વાત છે, એ માણસને નખમાં એ રોગ નહોતો, પણ એને ખબર પડી ગયેલી કે હવે દિવસો ઓછા છે અને જીવવાનું વધારે છે, એટલે ઊંઘમાં સમય વેડફવાને બદલે બિલકુલ જાગી વધારેમાં વધારે પામી અને જીવવા માગતા હતા, એટલે એમણે ઊંઘ બહુ ઓછી કરી નાખેલી છેલ્લા વર્ષોમાં. ભેગો એ શેર સાંભળજો કે રેતી આવી તો, રેતી આવી રૂપાળી તો ના હોય, ક્યાંક કૂવો છુપાયો છે રણમાં. અને વૃદ્ધો સામાન્યતઃ ઉઠી વહેલા દીર્ઘ દિવસ જીવે છે ઘડપણમાં. વૃદ્ધો સામાન્યતઃ ઉઠી વહેલા દીર્ઘ દિવસ જીવે છે ઘડપણમાં. આવું અજવાળું ના ઉગે ધણમાં, કંઈક જાદુ હશે રબારણમાં. અને છેલ્લે એક તરન્નુમમાં ગઝલ રજૂ કરી દઉં બાપુ. આંખેં જો હોઈ ખુશ્ક તો ગલા બેઠ ગયા. ક્યા બાત, ક્યા બાત.
આવી ગયા છીએ ક્યાં, આવી ગયા છીએ ક્યાં, એની ધ્રુજારી પણ છે, આવી ગયા છીએ ક્યાં, એની ધ્રુજારી પણ છે, પાછા જવાની માથે ઊભી ઉધારી પણ છે, આવી ગયા છીએ ક્યાં. બાપુ શેર જોજો, પાણી ઉપર હલે સાના ડાગ શું જુઓ છો, સામા પ્રવાહ સામે હોડી ઉતારી પણ છે, આવી ગયા છીએ ક્યાં. મન તૃપ્તિઓથી ભરવા મૂળમાંથી નષ્ટ કરવા, મન તૃપ્તિઓથી ભરવા મૂળમાંથી નષ્ટ કરવા, ઈચ્છાઓ કેટલી મેં જોને વધારી પણ છે, આવી ગયા છીએ ક્યાં. સીમાને સ્વીકારી જઈએ અસીમમાં ચલ, સીમાને સ્વીકારી જઈએ અસીમમાં ચલ, સીમાઓ તારી પણ છે, સીમાઓ મારી પણ છે, આવી ગયા છીએ ક્યાં, આવી ગયા છીએ, આવી ગયા છીએ ક્યાં. બહોત બહોત શુક્રિયા દેસાઈ સાહેબ. સાચી ઉન્હોને મુજસે વાદા યે કિયા થા કે વો ઉર્દુમે ભી હમે ગઝલ સુનાયેંગે, લેકિન ઉન્હોને દરઅસલ વઝુ પર ઇક્તફા કિયા ઓર પ્રોગ્રામ કે શુરૂ